સુંદર મજાના આજે માધવરાય અને રુક્ષ્મણી માના લગ્ન છે. તો બધા જ વૈષ્ણવને હું એવી વિનંતી કરીશ કે જ્યારે 14 ભુવનનો નાયક જ્યારે પરણવા માટે આપણા આંગણે પધાર્યો હોય અને આપણે એમને બેઠા હોય તો ન ચાલે, ખાલી તમારી તાલીનો સાથ જોઈએ છે મારે. કારણ કે તાલી છે ને એ મારા શ્રીજી બાવાને બહુ વાલે. પાછળ બેઠેલા બધા બહેનોને પણ વિનંતી કરીશ કે એવી જ તાલીથી આપણે રુક્ષ્મણીમાં અને માધવરાયને આજે માંડવડાની અંદર સુંદર મજાના તાલીના તાલતી અને સુંદર મજાના આ સૂર્યને સંગીતના સત્વારે વધાવીએ. જય હો, જય હો. તાંબુલાની પાંતો ઐશ્વર્યમસ્તુ ઇતિ ભવંતઃ પ્રવંતો તાંબુલાની પાંતો ઐશ્વર્યમસ્તુ પૂગીફલાની પાંતો બહુફલમસ્તુ ઇતિ ભવંતઃ પ્રવંતો તુલસી પત્રાણી પાંતોઃ હસ્તે જલમાદાયો પૂર્વોચ્ચારિત ગ્રહગુણગણ વિશેષેણ વિશિષ્ટાયાં શુભ પુણ્યતિથૌ અદ્ય દિને ભગવાન દ્વારિકાધીશ કૃપા પ્રાપ્ત્યર્થે ભગવતી જગદંબિકા રુક્ષ્મણી સ્વરૂપાયો દ્વારિકાધીશવરાયો મમ સમસ્ત પિતૃણાં મોક્ષાર્થે તુભ્યમહં સંપ્રદદે. આત્મા જલ આપી દેજો, વરમાળા પહેરાવી દેજો, ભૂદેવો છેડા છેડી છણીયા કમલેટ ઠાકોરજીનો નીચેને ઠાકોરજીને તુલસીજીને યુવા સુવાસાહ પરિવિદાગત સુશ્રિયાન ભવતિ જાયમાનઃ નંદિરાસગણંતિ સ્વાધ્યો મનસા દેવયંતા. સંગીતાબેન ભગવાનને હથેવાર વધાવી દીધો, ગોત્રોચ્ચાર કરીએ છીએ. ઓમ મહા વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ યદુકુલ વંશજ દેવમીઢ પ્રપૌત્રાય
तथा च भरधमाने ययातीनाङ्कुलोत्पन्नानां देवमिढस्य पुत्रः भगवान् वसुदेवस्य पुत्र श्रीकृष्णचान्द्रनामनेवराय काण्डिन्यगोत्रोत्पन्नेन कौण्डिन्यस्य त्रिप्रव्रान्वितः सामवेदान्तर्गतः भीष्मकस्य पुत्री रुक्ष्मणी नामने उभयोः पाणिग्रहणं शुभं भवतु। अथवा वधावा माटे बे बहनों आवी जजो पछी फेरा छे मानवड़ा अंदर जरे माधवराय ने रुक्ष्मणी जी ना सुंदर मजाना लग्न विधि थई रही हो अने त्यारे केवा गीतो ना गुंजन थाय तो मानिए सुंदर मजानो एवुं ज कंईक भातीगढ़ लग्न गीत हो आज रडियाडी रडियाडी रूड़ी रातड़ी रे नो हे आज रडियाडी रडियाडी हे करुवातड़ी रे नो हे मरिया खड़िए दीता मालम जन्मो ना हो हे मरिया खड़िए जन्मो ना कोले आज वगड़ा हो आज वगड़ा वो वगड़ा वो દીપકભાઈ શીલાબેન વિજયભાઈ દીનાબેન મામા એટલે કે સુરેશકુમાર મામી ભારતીબેન ભાઈ નીરવભાઈ લાડકભાઈ બેની આયુષીબેન ને હિરલબેન માસા હસમુખ માસા
માસી વર્ષા માસી કુવા પ્રદીપ કુમાર અને અમારા લાડકવાયા ફઈબા એટલે કે દમયંતીબેન આજે માધવરાયની જાડેરી જાણના સ્વાગત અને વિવાદન કેવા શબ્દોની અંદર કરે હે આજ આવ્યા રે ભલે મોગેરા વહે પરિવાર સિવાયના તમામ સભ્યો નીચે ઉતરી જજો. એક ખાસ સૂચના, જે જ્યારે નીચે સ્ટેજ ઉપર આવે મંડપમાં, ચોરીના મંડપમાં, ત્યારે બાકીના બધા સભ્યો વિચી પરિવાર સિવાયના તમામ સભ્યો નીચે ઉતરી જજો. અને જેને વિનંતી કરીએ કે આપ પધારી અને પૂજન માટે આપ પધારજો. જેને વિનંતી કરીએ આપ માંડવડાની અંદર જે શ્રીને વિનંતી છે કે આપ પધારી અને પૂજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને દ્વારિકાધીશના પૂજન માટે. સુંદર મજાના ધર્મ અર્થ કામ ને મોક્ષ સ્વરૂપ વિચાર ફેરાની શુભ શરૂઆત થતી હોય માંડવડાની અંદર. અને એવા 14 ભુવનના નાયક માધવરાય જ્યારે માંડવડાની અંદર પરણવા માટે બેઠા હોય અને તેના સ્વાગતને અભિવાદન તો કર્યા, થોડી ક્ષણોની અંદર ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર પુરુષાર્થ સ્વરૂપે ચાર ફેરાની શુભ શરૂઆત થાય અને પૂજ્ય એવા બાબા શ્રી માંડવડાની અંદર પધારતા હોય. જે શ્રી સિવાય કોઈ પણ વ્યક્તિઓ યજ્ઞશાળામાં ના પધારશો ચોરીની અંદર, હસ્તે પુષ્પાક્ષતં ગૃહીત્વા ધ્યાનમ શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં સુભાંગં
लक्ष्मीकांतं कमलनयनं योगभिर्ध्यानगम्यं वंदे विष्णुभवभयहरं सर्वलोकैकनाथं सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दम् श्री द्वारिकानाथ मनाथनाथम् श्री द्वारिकेशं शरणं प्रपद्ये भूर्भुवस्व अष्टशक्ति समन्वित द्वारिकाधीशाय नमः सत्यव्रतं परं त्रिसत्यं सत्यस्य योनिनिहितं च सत्ये हरि सत्यस्य सत्यात्मक सत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्ना सत्यस्वरूपाय नमः पुष्पाक्षतं समर्पयामि गन्धं त्वां गन्धर्वा अखनौस्त्वामिन्द्रस्वां बृहस्पतिः त्वामोघदे सोमो राजा विद्वन् यक्ष्मत्तमुच्यत गन्धं समर्पयामि अक्षताश्च सुरश्रेष्ठ कुङ्कुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या गृहाणां परमेश्वर कुङ्कुमं कामना दिव्यं कामना कामसंभवः कुङ्कुमेनार्चितो देव गृहाण परमेश्वरो भूर्भुवस्वः लक्ष्मीनारायणस्वरूपाय पुष्पाक्षतां समर्पयामि दरेक वैष्णवने खास सूचना જ્યારે ફેરા આવશે પહેલો ફેરો ગાયના દાનનો તો આપણે અહીંયા ગૌશાળા પૂજ્ય શ્રીજી દ્વારા જે દ્વારા ચાલુ છે તો એના નિમિત્તે આપ ગૌદાનનો સંકલ્પ કરી અહીંયા ગાયના દાન નિમિત્તે પણ આપી શકો છો ભૂમિદાનનો જ્યારે ફેરો આવે ત્યારે આપણે હવેલી પણ બનાવવાના છીએ તો એ હવેલીની અંદર આપનું ભૂમિદાન લખાવી શકો છો ત્યારબાદ સુવર્ણના દાન નિમિત્તે પૂજ્યશ્રીને ત્યાં એ પણ આપણે સેવા આપી શકીશું અને ત્યારબાદ કન્યાદાન બિપિનભાઈ એકલા કરશે તો આપ લોકો મન ખુલ્લું મૂકી ગૌશાળાની અંદર ત્યારબાદ હવેલીની અંદર અને ત્યારબાદ સુવર્ણદાન નિમિત્તે આપ દાન આપી શકો છો